જે મહારાજે વાત કરી છે, હરિજનમાં દોષ દેખતો હોય, હરિજનમાં દોષ દેખતો હોય, બધામાં દોષ દેખે, આમાં આમાં આવું છે, આમ છે, તેમ છે, હરિજનમાં દોષ દેખતો હોય ને તે ચાહે તેવું વર્તન રાખતો હોય, ટોપમાં ટોપ છે, છો એટલે સુપર વર્તન રાખતો હોય, સુપર એટલે સર્વોપરી વર્તન રાખતો હોય, હરિજનમાં દોષ દેખતો હોય ને તે ચાહે તેવું વર્તન રાખતો હોય તો પણ દેહ છતાં જ સત્સંગથી વિમુખ થઈ જાય છે. દેહ છતાં જ મર્યા પછી નહીં, સત્સંગ દેહ છતાં જ સત્સંગથી વિમુખ થઈ જાય છે. એવું કહેવાય, સુપર વર્તન રાખતો હોય અને પણ હરિજનમાં દોષ દેખતો હોય. આ દોષ દેખવાનો અભાવ ગુણનો એ તમારે ઠેઠ પાતાળે પહોંચાડી દે. આ દોષ દેખવાની ગમે હોય, બધા દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે એવું જ માનવાનું. અને દોષ હોય તો ભગવાનને માથે, આપણે શું, ભગવાને કહ્યું છે એટલે એ. અને ભગવાને કેવું સુંદર વાત કરી, ભલે મારું સત્સંગ, ભલે મારું સત્સંગ ના કરતો હોય પણ હરિજનનો ગુણ ગાતો હોય તો તેને મારી અતિશય સેવા કરી માનીએ છીએ. એટલું આ મૂકીને બધું બીજું લફરું શું કામ નાખો, જેમાં કોઈ માલ નથી, એ આપણને નુકસાન કરે હોય છે, એ બધું કચરો નાખવાનો નહીં છે. આપણે ગુણગાણા જ ગાવાના હરિભક્તોને. હવે તમે ગુણગાન ગાવાથી ગમે ત્યાં ખૂણે હોય, દુનિયાને ગમે છેડે હોય, પણ તોય ગુણગાન ગા, ગુણગાન ગાવાથી તમારે ભગવાન ભગવાન કે અમારો અતિશય રાજીપો થઈ જાય છે, અતિશય રાજીપો. હવે આ લોકમાં કોઈ મામલતદાર હોય, આ હોય, કલેક્ટર હોય, એનો રાજીપો આપણે કેટલું કામ કરે છે, તો પછી આ ભગવાનનો રાજીપો, પૂર્ણ પુરુષમ નારાયણનો રાજીપો એ કેટલું કામ કરે. તો મારે કે અમારે એના પર અતિશય રાજીપો થઈ જાય છે, એટલે આપણે આ ધ્યાનમાં રાખવું. અને સત્સંગ મળ્યો એટલે અભાવ ગુણ બંધ. ટૂંકમાં અભાવ ગુણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સત્સંગ નથી થયો. એવું રાખવું. સ્વામિનારાયણ હરિ, અમારા જનોએ મનમુખી ના થવું. મનમુખી યોગી અપાય પણ કહું, મનમુખીમાં દેખાય ગુણ સારા પણ તે ગુણ ના કહેવાય. મનમુખી સ્વામી પોતે જ વાત કરી, સંત કેમ કરવું તે શ્રેષ્ઠ છે, મન ગમતું કરવું તે કનિષ્ઠ છે. મન ગમતું કરતો હોય, આખા બંદીનું કામ એકલું કરતો હોય, ગમેલું ત્યાગ રાખતો હોય અને ગમે એટલા માણસ સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે. અને જે ત્રણ ટાણા ખાતો હોય, હવે તો એવા તો આપણે કોઈ જ નથી, ત્રણ ટાણા ખાતો હોય અને આરસુ એનું ઊંઘી રહેતો હોય, એવા તો આપણે કોઈ નથી. તો સ્વામી કહું કે ભલે ત્રણ ટાણા ખાતો આરસુ ઊંઘી રહેતો હોય પણ જો સંત કેમ કરે તો નિર્ગુણ છે. નિર્ગુણની કક્ષા મૂકી દીધા, રજોગુણ તમોગુણ સત્વગુણ નહીં, નિર્ગુણની કક્ષા. તો જો અને આપણે પ્રાપ્તિ એટલી મોટી થઈ છે
પ્રાપ્તિ માં નજરમાં રાખીને આપે આ બધું ગણિત કરવું. પ્રાપ્તિ જબરજસ્ત. હવે આમાં કચરો ક્યાં આપણે? અબજ રૂપિયાની પ્રાપ્તિ અને તમારો કચરો માની દિશા અદેખાઈ એ બે પૈસાનો. પ્રાપ્તિ હિમાલય જેટલી અને તમારો પ્રોબ્લેમ માનિર્ષાન બે પૈસા ઢેફું. ક્યાં હિમાલયન ક્યાં ઢેફું. એટલે આપણે આ મનન આ જ કરવાનું છે. બસ એ પ્રાપ્તિ અને આપણો કચરો આ બેને કમ્પેર કરીને અને ગણિત કરીને આપણે સારે માર્ગે ચાલુ સારપ રાખવી અને બધી રીતે આપણે ગુણિયલ થવું અને સારા ગુણ કેળવવા. શ્રીજી મહારાજે વાત કરી મનમુખી થાય તે ભલે અનેક ધર્મ પારે. મનમુખી મનમાં સારું જ કરતો હોય, રાશું નહીં, સારું જ કરતો હોય, પણ મનમુખી ભલે ત્રણ આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલો ત્યાગ રાખતો હોય, ગમેલા સત્સંગ હતા, જો આટલા સારા જ ગુણ છે ને બધા, પણ તો મનમુખી થયો એટલે બધું કેન્સલ. તો મહારાજે કહ્યું કે મનમુખી થાય તે ભલે અનેક ધર્મ પારે. કે મહાવૈરાગવાળો હોય, મહાવૈરાગવાળો હોય, આપે તો વૈરાગનો છાંટો જ નથી, પણ આ તો વૈરાગ અને મહાવૈરાગવાળો હોય કે મારું નામ લે. હવે મારાનું નામ લે બધું, એક નામ હજાર નામ લીધા બરાબર. તો મારું નામ લે કે મારો મહિમા કે, મારું નામ લે મારો મહિમા કે મને સંભાઈને રોઈ જાય. એટલે એટલું બધું હેત પ્રેમ હોય એ રોઈ જાય, શરીર સૂકવી નાખે. આપણે તો કંઈ કરવાની જરૂર નથી, શરીર સૂકવી નાખે. પણ આટલું બધું હોય કે અહોનિશ ધ્યાન કરે અને ધ્યાન કરે કે કાવ્ય કીર્તન કરે તો પણ મારા વિમુખ છે. આટલા બધા કેટલા સુંદર રૂડા ગુણો છે, પણ તો એ મારે કે બંધારું કરે તો બધું તો પણ મારી વિમુખ છે. એટલે આના ઉપર જ મનન કરવું અને આપણે પ્રાપ્તિ અને આપણો કચરો એ બે સરખાવું અને કચરો કાઢતા રહેવું. પ્રાપ્તિ છે આવા ભગવાન એવા સંત મળ્યા છે, પ્રાપ્તિ જબરજસ્ત. તો કચરો કેમ ના નીકળે, આમ ફટાક દિલ નીકળી જાય. શ્રીજી મહારાજ કહે છે ભગવાનનું ગમતું કરે, ભગવાન બીજાનું ગમતું નહીં. આપણે બીજાના ગમતા કરીએ છીએ, શરમ મોહબત એ બધું એમાં આવે અને એ રીતે કરવું પડે છે. નથી કરતું તો કરવું પડે છે. અને તો મહારાજે કે ભગવાનનું ગમતું કરે, ભગવાન સિર્ફ ફક્ત મહારાજનું ભગવાનનું ગમતું કરે, બીજાને અંદર ગાલમેલ નહીં, ચોખ્ખું ભગવાનનું ગમતું કરે તેને બીજા સાધન આપોઆપ થઈ જાય છે. બધું આવી ગયું. ભગવાનનું ગમતું કરે માં બીજા સાધન તો અંદર જ આવી જાય. આપણે અનેકનું ગમતું કરવું કરીએ છીએ, કરવું પડે છે, અમારે કરવું પડે છે.
ના પ્રેમથી કરીએ એટલે બાદ નહીં. આપણે દોડ દમ કરીએ તો ભયંકર બાદ હોય, પણ પ્રેમથી કરીએ અને જરૂર છે એટલે મદદરૂપ સહાયરૂપ થઈએ એ વાત જુદી છે. પણ ગમતું બીજાનું ગમતું કરું પણ દમ ના હોય છે, દમને દોડને બીજાનું કરવું પડે તો પ્રેમથી અને જરૂર છે એ તે કરું. ભગવાનનું ગમતું કરે તેને બીજા સાધન આપોઆપ થઈ જાય છે. બીજા સાધન હવે હાથીના પગલામાં બધું આવી જાય. ભગવાનનું ગમતું કરે કોઈ બાકી ના રહે, કંઈ બાકી ના રહે. શ્રીજીભાઈ વાત કરે છે, અમારા વચન એ અમે જ છીએ, અમારા વચન એ અમે જ છીએ. એટલો એનો અર્થ શું થાય કે તમે ગમે ત્યાં હોય, દુનિયાને છેડે હોય, પણ મારાનું વચન પાડીએ તો મારા જ ભેગા છે એવું થાય. અમારા વચન એ અમે જ છીએ એમ માનજો, એમ માન. એટલે શ્રીજી મારાનું વચન પાડીએ અને ગમે ત્યાં હોઈએ આપણે, પણ તો મારા જ ભેગા છે. અમારા વચન ના માને, અમારા વચન ના માને, ગમે પાંચ મારા ફેરવાની હોય તો મારા વચન માને તો એ જો મારા સ્વામી અને ગુણાતીત ગુરુઓ બધા આવી જાય આમાં, અમારા વચનમાં. એટલે એ બધા જેમ કે મારા સ્વામીની ઈચ્છા હોય એ જ ગુણાતીત ગુરુઓ કરે, હાડાવી ના કરે, તો એ જ એમનું વચન એ જ છે. અમારા વચને અમે જ છીએ એમ માનજો. અમારા વચન ના માને, હવે બીજી વાત, અમારા વચન ના માને અને રાત દિવસ અમારી પાસે રહી સેવા કરે. રાત દિવસ 24 કલાક મારા સાથે રહે, અને ગુણાતીત શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સાહેબમાં એમની સાથે રહે, અમારી પાસે રહી સેવા કરે, તેને અમે દૂર માનીએ છીએ. લાખો ગૌ દૂર માને છે જ નહીં. આપણે દૂર હોય ને, આપણે આ બાજુ જોતા ને દૂર હોય, અહીંયા હોય લાખ ગઈ છે, નજર બહાર ગયો એટલે આપણે ના એમને ના કહી. અને તેને અમે દૂર માનીએ છીએ, આ અમારો પાક્કો મત છે, આ અમારો પાક્કો મત છે કે મહારાજના વચન માનીએ, બસ એટલું જ. તમે દૂર હો પાસે હો એની ના નથી, પણ મારા વચન, મારા વચન, મારા કહેવાય અમારું વચન એ અમે જ છીએ. એટલે શ્રીજી મારા વચન પાડીએ આપણે, ગુણાતીત ગુરુઓના વચન પાડીએ, તે મહારાજને લગતું મહારાજને પહોંચી ગયું. કારણ કે મહારાજ સ્વામી સિવાય ગુરુઓ, ગુણાતીત ગુરુઓ બીજું કરે જ નહીં. એટલે એ જ છે ને, એ જ છે. આ મારો પાકો મત છે, ધળ મત છે સદાન સાહેબ મહારાજ.